સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં આપણો આજે બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે સૌરમંડળ જોયું, ત્યાર પછી સૂર્ય, ત્યાર પછી આપણે જે છે ગ્રહો વિશે, ઉલ્કા અને નક્ષત્રો વિશે પહેલા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ. આજનો આપણા બીજા લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે તો કે ભાઈ પૃથ્વીનું સ્થાન અને આકાર તેમના વિશે જે છે આપણે આજ જોવાનું છે. તો કે આની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ, કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. રોજ સવારે આપણે સૂર્યોદય જે છે જોઈએ છીએ અને સાંજે સૂર્યાસ્ત થાય છે, ખૂબ સરસ જે છે આપણને દ્રશ્યો જે છે જોવા મળે છે. આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે, તેનો આકાર ગોળ છે, તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. આપણી પૃથ્વી પણ ગોળ છે, સરસ મજાનો જે છે તેનો આકાર જે છે જોવા મળે છે, અને બંને ધ્રુવો એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પરથી થોડીક ચપટી આપણને જોવા મળે છે. કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે, તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. ઘણા બધા અવકાશ યાત્રીઓ જે છે ચંદ્ર ઉપર ગયા છે અને ત્યાંથી આપણી પૃથ્વીના ફોટા લીધા છે, અને સરસ મજાનો જે છે આપણને આ પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી જે છે દેખાય છે. હવે આપણે વાત કરીએ તો કે આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે. આપણે જે ભાગ ઉપર રહીએ છીએ, જે શહેર ઉપર રહીએ છીએ, તે આપણને હાવ નજીક અને નાનો એવો જ છે જોવા મળે છે. આ કારણે પૃથ્વી ગોળ છે એવો ખ્યાલ આવી શકતો નથી. આથી આપણને જે છે ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ પૃથ્વી ગોળ છે એવો ખ્યાલ આવતો નથી. પ્લસ બીજું કે ભાઈ પૃથ્વી ફરે છે, ગુરુત્વાકર્ષણને લીધે આપણે ફરતા નથી, આ માટે આપણને પૃથ્વી ફરે છે એનો અહેસાસ પણ જે છે થતો નથી. તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી. આપણને એક નાનો એવું જે છે માટલાનો ટુકડો મળ્યો હોય ને આપણે એના આધારે જે છે અનુમાન ન બાંધી શકીએ કે ભાઈ આ માટલું જે છે સંપૂર્ણ ગોળ હશે કે કેવો આકાર એમનો હશે. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ પરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ગોળા હોવા વિશે કોઈ શંકા નથી. જેમ કે આપણે સરસ મજાનો અહીંયા જે છે ફોટો જોઈ શકીએ છીએ, ઉપગ્રહથી પૃથ્વીની આ જે છે તસવીર જોઈ શકીએ છીએ, કે આના ઉપરથી આપણને હવે જે છે ખ્યાલ આવી શકે છે કે ભાઈ પૃથ્વી જે છે ગોળ જોવા મળે છે. આની અંદર આપણે વાત કરીએ તો કે પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે. પૃથ્વી જે છે દડા જેવી નથી પણ કેવી છે? નારંગી જેવી જે છે જોવા મળે છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશોથી આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. એટલે કે ભાઈ ઉપરથી થોડી જે છે આપણે વાત કરીએ તો કે ચપટી અને બરાબર વચ્ચેથી જે છે ફૂલેલી જે છે જોવા મળે છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આપણે પૃથ્વી જોવી હોય તો એમનું નાનું જે પ્રતિરૂપ છે પૃથ્વીનો ગોળો, એમના આધારે જે છે આપણે જે છે સરસ મજાની બધી માહિતી જે છે મેળવી શકીએ છીએ. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. આપણે જે કંઈ ઓફિસમાં સ્કૂલની અંદર જે કંઈ પણ તમને પૃથ્વીનો ગોળો જોવા મળે છે આ એમની એક નાની એવી પ્રતિકૃતિ છે કે જેના આધારે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. આ પૃથ્વીના ગોળા ઉપર આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે છે બતાવી શકીએ છીએ. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકીએ છીએ. આ બધો ખ્યાલ આપણને પૃથ્વીના ગોળા ઉપરથી જે છે આવી શકે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે ધ્રુવનો તારો. આની અંદર તમને જે છે આ ધ્રુવનો તારો જે છે જોવા મળે છે, પણ આકાશની અંદર કઈ જગ્યાએ એમનું સ્થાન છે તેનો વિસ્તારથી આપણે અભ્યાસ કરવાનો છે. ધ્રુવનો તારો આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવા ઓળખવો કઈ રીતે? આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. આકાશની અંદર એક તારો એવો છે કે જે એક જ દિશામાં એક જ સ્થળે સ્થિર રહે છે, તે ફરતો નથી. આને શોધવા માટે તો કે આને શોધવા માટે આપણે આકાશની અંદર સપ્તઋષિ જે છે તારાનું ઝુમખું છે એમની મદદથી આપણે જે છે ગોતી શકીએ છીએ. તો કે સપ્તઋષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે, બસ એ જ ધ્રુવનો તારો છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે ભાઈ સપ્તઋષિના આગળના જે બે તારા છે એમની
સીધી રેખામાં એટલે કે કલ્પિત કલ્પના કરવાની આગળ છે જ રેખામાં જોઈએ ઉત્તર દિશાની અંદર આપણને જે તારો દેખાય છે, ચમકતો જે તારો દેખાય છે, આ તેજસ્વી જે તારો છે તે ધ્રુવનો તારો છે અને હંમેશા ઉત્તર દિશાની અંદર જ જે છે આપણને જોવા મળે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. આ રાત્રે જે છે એ ધ્રુવના તારાના આધારે પોતે દિશા જે છે એ નક્કી કરે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે. આ જે દિશામાં આપણને જે તારો દેખાય છે આ તારો જે છે ઉત્તર દિશામાં જ સ્થિર જે છે રહે છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. માત્ર આપણને ઉત્તર ગોળાર્ધની અંદર જ જે છે આ તારો જોઈ શકાય છે. દક્ષિણ ગોળાર્ધની અંદરથી આ તારો આપણે જોઈ શકતા નથી. ત્યાર પછી આપણે વિદ્યાર્થીઓ મિત્રો વાત કરીએ તો કે ભાઈ અક્ષાંશ અને રેખાંશ સૌથી મહત્ત્વનો જે છે આ મુદ્દો છે. અક્ષાંશ અને રેખાંશ તો કે એમની આપણે જે છે એ સામાન્ય થોડીક વાત કરી લઈએ તો કે પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ માત્ર કલ્પના કરવાની છે, કોઈ વાસ્તવમાં રેખા છે નહીં, કાલ્પનિક રેખાઓ છે. પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી, જમીન ઉપર આપણને આ રેખા જોવા મળતી નથી, માત્ર કલ્પના કરવાની છે. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે. આપણને સમજવા માટે આ રેખાઓ માત્ર નકશાની અંદર જ જે છે જોવા મળે છે. તેમની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો કે અક્ષાંશ, તો કે પૃથ્વીના ગોળા ઉપર આડી જે રેખા આપણને જોવા મળે છે તેમને આપણે અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ જે છે એ ખાસ કરીને પૃથ્વીની ગોળાની બરાબર જે વચ્ચે અક્ષાંશ જે રેખા છે એમને વિષુવવૃત, ઝીરો અંશ વિષુવવૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. વિષુવવૃત એટલે ઓળખવામાં આવે છે કે તેમની લંબાઈ સૌથી મોટામાં મોટી આ રેખા છે લગભગ 40,000 કિલોમીટર લાંબી છે. આ માટે એમને વિષુવવૃત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે ભાઈ આ જે કુલ અક્ષાંશોની સંખ્યા છે તે કુલ અક્ષાંશોની સંખ્યા 181 છે. આ અક્ષાંશને લીધે પૃથ્વીના જે છે બે ભાગ પડે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. અક્ષાંશોને લીધે પૃથ્વીના બે ભાગ પડે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ખાસ કરીને આપણે વાત કરીએ જાણવા જેવાની અંદર તો કે બે અક્ષાંશ ઋતુઓ વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિમીનું અંતર જે છે એ જોવા મળે છે. આ અક્ષાંશ અને રેખાના આધારે આપણે કોઈ પણ જે છે સ્થળ અને સમય કોઈ પણ શહેરનું જે છે જાણી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ અક્ષવૃત્ત. પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તની સરખા કોણીય અંતરે મળેલા સ્થળને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત જે છે આપણે કહેવીએ છીએ. બાજુમાં સરસ મજાની જે છે તમને આકૃતિ આપી છે, વર્તુળ અને ખૂણાઓ એમના આધારે આપણે સરસ રીતે જે છે ખાસ કરીને વાત કરીએ તો કે કોઈ પણ શહેરનો સ્થાન અને સમય જે છે જાણી શકીએ છીએ. અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલની અંદર સરસ મજાની જે છે આપણી આગળ એપ્લિકેશન છે એને આધારે આપણે સહેલાઈથી સાવ ઇઝી રીતે જે છે આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ રેખાંશ, તો કે ભાઈ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પાસે એકબીજાને આ રેખાંશ જે છે મળે છે. ખાસ કરીને વાત કરીએ તો કે પૃથ્વીના ગોળા ઉપર જે ઊભી જે રેખા છે નકશાની અંદર જોઈ શકાશે, વાસ્તવિક જે છે જોઈ શકાશે નહીં, આમને આપણે રેખાંશ કહીએ છીએ. રેખાંશના આધારે આપણે કોઈ પણ જે છે સ્થળનો સમય જે છે જાણી શકીએ છીએ. ખાસ કરીને આપણે વાત કરીએ કુલ રેખાંશ ઋતુની સંખ્યા 360 છે, જેમાં 0° રેખાંશ અને 180° રેખાંશ મહત્ત્વના છે. આ બે રેખાંશ ખૂબ જ જે છે મહત્ત્વના જોવા મળે છે, 0° અને 180°. રેખાંશોની સંખ્યા કુલ 360 છે. વિદ્યાર્થી મિત્રો એક તમને વાત કરું તો કે ભાઈ એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં 4 મિનિટનો સમય લાગે છે. આ 360 રેખાંશ સૂર્ય સામેથી પસાર થાય ત્યારે આપણને 24 કલાક જે છે થાય છે. ત્યાર પછી વાત કરીએ આપણે રેખાવૃત્ત. પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત એટલે કે અર્ધવૃત્ત કહે છે. આ રેખાંશને આધારે પૃથ્વીના બે ભાગ થાય છે, તો કે પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધ. આવી રીતે જે છે આ રેખાંશ જે છે ખૂબ મહત્ત્વનો જે છે ખાસ કરીને વાત કરીએ તો કે કાર્ય કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ
પ્રવૃત્તિની અંદર આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે તમારે એક નોટ લેવાની છે. તમારી નોટબુકમાં એક વર્તુળ દોરીને તેમાં 23.5 ઉત્તર અક્ષાંશ, 23.5 દક્ષિણ જે છે અક્ષાંશ જે છે દોરવાનું છે, અને એની અંદર જે છે નામ લખવાના છે. હવે પછીની જે કાંઈ પણ આપણો આકૃતિ છે તેની અંદરથી તમને ખ્યાલ આવશે, એમના આધારે તમારે જે છે લખવાનું છે. ખાસ કરીને હવે આપણે જોઈએ તો કે ભાઈ આ જે તમને મુખ્ય અક્ષાંશ વૃત્તો જોવા મળે છે તેની અંદર ખાસ કરીને વાત કરું છું તો કે સૌથી પહેલાં તમે પૃથ્વીના ગોળા ઉપર જોવો, એમાં બરાબર 0° જે સીધી લીટી જે દોરેલી છે વિષુવવૃત્ત, આ પૃથ્વીના બરાબર મધ્યમાં આવેલી છે. તેની જે લંબાઈ છે લગભગ 40,000 કિલોમીટર લાંબી છે. આ માટે આ અક્ષાંશને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. એમની ઉત્તર દિશા બાજુ ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કે એમને કર્કવૃત્તના નામે જે છે ઓળખવામાં આવે છે. એમની ઉપર કર્કવૃત્તની ઉપર આપણે ઉત્તરે વાત કરીએ તો કે જે રેખા જે તમને દેખાય છે 66.5 ઇંચ, જેમને ઉત્તર ધ્રુવ વૃત્ત તરીકે જે છે ઓળખવામાં આવે છે, અને એની ઉપરથી જે આખો જે ગોળાર્ધ છે એમને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે. એવી ને એવી રીતે 0° વિષુવવૃત્તની બરાબર નીચે દક્ષિણ બાજુ 23.5 દક્ષિણ અક્ષાંશને આપણે મકરવૃત્ત તરીકે જે છે ઓળખીએ છીએ. આ મકરવૃત્તની નીચે દક્ષિણ તરફ 66.5 ઇંચ દક્ષિણ ધ્રુવ તરીકે જે છે આપણે ઓળખીએ છીએ, અને એનો નીચેનો જે ભાગ છે એમને આપણે દક્ષિણ ગોળાર્ધ તરીકે જે છે ઓળખવામાં આવે છે. ખાસ કરીને હવે આપણે વાત કરીએ તો કે ભાઈ પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે તે જુઓ, એ રેખા વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત, અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે. આ ખાસ ધ્યાન રાખજો, અયન એટલે શું? તો કે વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત્ત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્તો કહેવાય છે. સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5ના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો કે નીચે જાણવા જેવું છે 23.5 ઇંચને 23° અને 0.5 મિનિટ તરીકે વંચાય છે. પણ હવે આપણે વાત ખાસ કરીને કરવાની છે અયનવૃત્ત. અયનવૃત્ત એટલે શું? તો કે એમની વ્યાખ્યા આપણે જે છે જોઈ લીધી છે. અહીંયા તમને પરફેક્ટ જે છે આકૃતિ જે છે આપેલી છે. સૂર્યના કિરણો તમે જુઓ તો કે ખાસ કરીને આપણે વાત કરી છે કે કર્કવૃત્તથી દક્ષિણની અંદર મકરવૃત્ત સુધી, ઉત્તરમાં કર્કવૃત્તથી લઈને નીચે દક્ષિણમાં મકરવૃત્ત સુધી જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે એમને આપણે અયનવૃત્ત જે છે કહીએ છીએ. આ જે છે વિદ્યાર્થી મિત્રો આપણું થયું અયનવૃત્ત. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવેના લેક્ચરમાં આપણે જે છે મુખ્ય રેખાંશ વૃત્તો અને GPSC જે છે સિસ્ટમ જે છે સમજશું. વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત.